તો દ્વારકામાં બિપોરજોય વાવાઝોડાએ ગરીબોના આશિયાના છીનવ્યા છે। રૂપેણ ગામમાં પાણી ઘૂસી ગયા અને લોકોના ઘરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વધુ વરસાદ અને પવનના કારણે મોટું નુકસાન અહીં સ્થાનિકોને થયું છે। રૂપેણ બંદર વિસ્તારમાં હજુ પણ વરસાદ શરૂ છે। ઘરોમાં પાણી ભરાયા પરંતુ માનવજાતને નુકસાન નથી થયું। પહેલેથી જ આખું ગામ ખાલી કરી દેવામાં આવ્યું હતું। લોકોને સ્થળાંતર કરી શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા છે। ફરી એકવાર દ્વારકામાં વરસાદનું જોર વધી રહ્યું છે તો બીજી તરફ અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ છે। આપને ઓખા રોડ ઉપર આવેલું રૂપેણ બંદર વિસ્તારના આ દ્રશ્યો બતાવીશ કે જે મકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકેલા છે। તમામ મકાનોની અંદર જે છે તે પાણી ઘૂસી ચૂક્યા છે। ભારે વરસાદ અને બિપરજોય વાવાઝોડાની જે ઘાતક અસર છે તે અનેક ગામડાઓને ઘેરી ચૂકી છે અને એના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે બહુ ઘાતક સ્થિતિની અંદર અહીંના લોકો હતા, પરંતુ જે કહેવાય કે પાણી જાય તે પહેલાં જ પાર બંધાઈ ચૂકી હતી। આ એ રૂપેણ બંદર છે જ્યાં આખે આખું ગામ ખાલી કરવામાં આવ્યું હતું। તમામ લોકોને સુરક્ષિત સ્તરે સ્થળાંતર કરી દેવામાં આવ્યા હતા અને તમામને શેલ્ટર હોમમાં રાખવામાં પણ આવ્યા છે। હાલ છે તે પવનનું જોર વધી રહ્યું છે, ભારે વરસાદ છે અને જે વરસાદ છે તે વધુ જોરમાં અત્યારે ખાબકી રહ્યો છે। રૂપેણ બંદરના ગામો અને જે ઘરો છે તેની અંદર પાણી ઘૂસી ચૂકેલા છે। જો કે લોકો પહેલાંથી જ આ ઘરો ખાલી કરીને સુરક્ષિત જગ્યાએ પહોંચી ચૂક્યા હતા, એટલે કે જે માનવનું જે નુકસાન હતું તે નથી, પરંતુ જે ગામના લોકો છે તેમને આર્થિક જે મોટું નુકસાન છે તે વેઠવાનો વારો આવ્યો છે। મહત્વની વાત છે કે આ એવો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધુ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। અંદર જે ઘરો છે તે પાણીમાં છલોછલ ભરેલા છે, સાથે જ અહીં જે વરસાદનું જોર છે તે હજુ પણ યથાવત છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, બેટ દ્વારકા।